Welcome back, friends. In our last video, we talked about strengthening mental flexibility. આપણે જોયું મન, સંવેદનાઓ અને આપણું શરીર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. આપણે વાત કરી હતી કે આપણી મેન્ટલ કેપેસિટીઝ જે છે તે આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે અને મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત શા માટે છે. આપણે અમુક ઉદાહરણ દ્વારા સમજ્યા હતા સ્ટ્રેસ આપણને કઈ રીતે હાર્મફુલ થઈ શકે છે. વી ટોક્ડ અબાઉટ માઇન્ડ, વોટ ઇઝ માઇન્ડ, હાઉ માઇન્ડ હેલ્પ્સ અસ, હાઉ માઇન્ડ હેલ્પ્સ અસ ટુ ટેક રેશનલ ડિસિઝન્સ, લોજિકલ ડિસિઝન્સ. વી ઓલ્સો ટોક્ડ હાઉ વી કેન ફાઇન્ડ આઉટ ઓર મેક આઉટ વેધર વી આર ઇન સ્ટ્રેસ ઓર નોટ. ત્યાં આપણે જુદી જુદી પરિસ્થિતિઓ જોઈ, જુદા જુદા પ્રશ્નો જોયા જે આપણને મદદરૂપ થાય કે આપણે જાણી શકીએ આપણે સ્ટ્રેસમાં છીએ કે નહીં. અને જો આપણે સ્ટ્રેસમાં છીએ તો હાઉ વી કેન રીબેલેન્સ આવર સેલ્સ, હાઉ વી કેન ગેટ રેઝિલિયન્સ, હાઉ વી કેન બિલ્ડ સ્ટ્રેસ રેઝિલિયન્સ. એન્ડ ફોર દેટ વી ટોક્ડ અબાઉટ સમ એક્સરસાઇઝીસ. ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ એક્સરસાઇઝીસ ઇન ડિટેલ, મેન્ટલ એક્સરસાઇઝીસ. મિત્રો, આપણે વાત કરી હતી જો આપણને મેન્ટલ સ્ટ્રેસની સાઇન પણ મળે તો વી હેવ ટુ લર્ન ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન અસ, એન્ડ ફોર દેટ વી હેવ ટુ ટેક સમ મેન્ટલ એક્સરસાઇઝીસ. ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ એક્સરસાઇઝીસ. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, સ્ટોપ ઓવર થિંકિંગ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It's not easy. There is a technique to help yourself during the problem of overthinking. અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમારી પર કાર્યોનું ભારણ વધી જાય છે, તમે પ્રેશરમાં આવી જાઓ છો, તો માઇન્ડ વિલ સ્ટાર્ટ ઓવર થિંકિંગ. યુ વિલ થિંક અબાઉટ ધ પ્રોબ્લેમ અગેન એન્ડ અગેન, એન્ડ ધેન વી સ્ટાર્ટ થિંકિંગ, યાર એક સ્વિચ મળે તો, જો મગજમાં એક સ્વિચ હોય તો, માથામાં એક સ્વિચ હોય, જસ્ટ એને બંધ કરી દીધી અને બધા થોટ્સ, આપણા જે વિચારો છે તે બંધ થઈ જાય. આપણે આવું વિચારીએ છીએ, બટ ઇટ ઇઝ નોટ ઇઝી. દેર ઇઝ અ સ્પેશિયલ ટેકનિક to help ourselves when we have the problem of overthinking. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that, A and B need to get sorted out as well. I don't know how I'm going to do it all. I won't even have time to eat. Basically, the day hasn't even started, but you are already in a tizzy. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. Then, when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. મિત્રો, થોડું ગુજરાતીમાં સમજીએ. હંમેશા પોતાની જાતને કહેવાનું છે કે જીવનમાં મારી અપેક્ષાઓ ખાસ નથી, અને જે કાંઈ થશે, જે કાંઈ બનશે, તેને હું જે તે સમયે સ્વીકારી અને એની સામે લડી લઈશ. આઈ વિલ ડીલ વિથ ઇટ
એ શબ્દ વપરાયો છે. ગુજરાતીમાં ને સાદી ભાષામાં કહીએ તો ફોડી લઈશ. દિવસ શરૂ થાય અને આપણે સવાર સવારમાં વિચારીએ કે મારી પાસે આટલા આટલા કામ છે અને આ બધા કાર્ય હું કેવી રીતે પૂર્ણ કરી શકીશ. મારી પાસે તો ખાવાનો પણ સમય નહીં હોય. ગુજરાતીમાં આપણે એવું બોલીએ છીએ, શ્વાસ લેવાનો પણ સમય નથી. હકીકતમાં તો આપણે શ્વાસ લેતા જ હોઈએ છીએ, એના માટે સ્પેશિયલ સમયની જરૂર નથી હોતી, પણ આપણે બોલીએ છીએ આવું. તો જ્યારે આપણે સવારથી અથવા તો આપણો દિવસ શરૂ થાય તે પહેલાંથી આપણા કાર્યોની ચિંતા લઈને બેસી જઈએ છીએ, ત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે દિવસ તો શરૂ એ નથી થયો, પણ આપણે શરૂઆતથી જ એક પ્રકારની માનસિક અવસ્થામાં આવી જઈએ છીએ અને આપણે જે તે કામ જે સમયે કરવાનું છે તેની પહેલાંથી આપણું મન તે તરફ જઈ રહ્યું છે. એટલે વી આર રેસિંગ અહેડ. આપણે આપણી જાતને જે કાર્યમાં મૂકવાની છે એનાથી જ આગળ જઈ રહ્યા છીએ. એન્ડ વી આર એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ વી વિલ ફીલ. આપણે પૂર્વધારણા કરી લઈએ છીએ. એન્ટિસિપેટ એટલે પૂર્વધારણા કરવી, પહેલેથી માની લેવું કે આપણે કેટલા બધા થાકી ગયા હોઈશું. હવે જ્યારે આપણે પહેલેથી જ આવું વિચારીએ છીએ કે હું થાકી ગયો હોઈશ, તો પછી આપણો દિવસ શરૂ થાય ત્યારે આપણે કાર્યમાં લાગીએ ત્યારે આપણી એનર્જી અડધી ઓછી થઈ ગઈ હોય છે. એટલે રાત્રે અથવા તો સાંજે જ્યારે દિવસ પૂર્ણ થાય ત્યારે આપણે પોતાની જાતને ખૂબ થાકેલા માનીએ છીએ, અને જ્યારે ખૂબ થાકેલા પોતાને અનુભવીએ છીએ ત્યારે પછી પાછા એવું વિચારીએ છીએ કે સવારે મેં જે વિચાર્યું હતું એ બધું સાચું પડ્યું. હકીકતમાં આપણા વિચારોના કારણે આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ અને સ્ટ્રેસમાં આવવાને કારણે આપણી એનર્જી આપણી શક્તિ આપણે ગુમાવીએ છીએ. આ બાબત યાદ રાખવાની છે. વેન વી સ્ટાર્ટ એન્ટિસિપેટિંગ દેટ વી વિલ ગેટ ટાયર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, વી રિયલી બિગિન લુઝિંગ અવર એનર્જી. આપણે પહેલેથી જ ધારી લઈએ છીએ કે હું થાકી જઈશ અને આપણે થાકી જઈએ છીએ. તો કોઈ પણ કાર્ય માટે મહત્તમ એનર્જી પ્રાપ્ત કરવા માટે શું કરી શકીએ? વાંચીએ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. મિત્રો, આ એક મંત્ર છે જે આપણને શાંતિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ જશે. કયો મંત્ર છે? આપણે પહેલા જોઈ લીધું, I have no expectations and I will deal with whatever happens when it happens. જ્યારે આપણે આ શબ્દો બોલીએ છીએ, વેન વી ચાન્ટ ધીસ મંત્ર, વી ફીલ રિલેક્સેશન્સ. નો એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષાઓ નથી એવું આપણે જ્યારે માનીએ છીએ કે વિચારીએ છીએ, ત્યારે આપણે આપણા શરીરમાંથી બિનજરૂરી જે એનર્જી લૂઝ થતી હોય છે, ગુમાવતા હોઈએ છીએ, તે બચી જાય છે અને માનસિક રીતે સંવેદનાત્મક રીતે આપણે શાંતિ અનુભવીએ છીએ. એટલે આ એક મંત્ર બોલવા માત્રથી તેના પરિણામ સ્વરૂપે આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. નાવ લેટ્સ સી સમ ક્વેશ્ચન્સ ધેટ મે બી આસ્ક્ડ બેઝડ ઓન ધીસ પેરાગ્રાફ. વોટ ડઝ વન વિશ વેન ધ માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવરથિંકિંગ? વેન ધ માઇન્ડ ગોઝ ઇન ટુ ઓવરથિંકિંગ, વન વિશ ઇઝ ઇફ દેર વર અ સ્વિચ in his or her head that he could flick and stop all the thoughts. Next question, what happens when tasks and pressures start building up? When tasks and pressures start building up, our mind goes into overthinking. What should one say to himself or herself when mind goes into overthinking? When mind goes into overthinking, one should say to himself or herself, I have no expectations and I will deal with whatever happens when it happens. How do frantic thoughts affect us? Frantic thoughts weaken our energy and as a result, we enter into a busy day
with only half of our normal energy. Next question. What should we do in order to have the maximum energy available at the start of a busy day? In order to have the maximum energy available at the start of a busy day, we should chant this mantra, or we should use this mantra. I have no expectations and I will deal with whatever happens when it happens. Next question. What happens when we tell ourselves that we have no expectations and we will do with whatever happens when it happens? Sorry, there is some mistake in this question. What happens when we tell ourselves that we have no expectations and we will deal with whatever happens when it happens? Instead of do, we have to use deal. Let's see the answer. When we tell ourselves that we have no expectations and we will deal with whatever happens when it happens, we start feeling relaxed. We notice our body starts relaxing. Our valuable energy is not wasted. We feel calmer mentally and emotionally. So these are the questions. Please write the answers in your notebooks. Now let's see another exercise. Self hypnosis. Pehla apne samjhi le, what is self hypnosis? You must be knowing the word hypnotism. ગુજરાતીમાં આપણે કહીએ છીએ વશીકરણ. ટુ હિપ્નોટાઇઝ એટલે વશીકરણ કરવું. સેલ્ફ હિપ્નોસિસ એટલે પોતે પોતાની જાતનું વશીકરણ કરવું. મીન્સ વી ગીવ સજેશન્સ ટુ આવર સેલ્ફ, સજેશન્સ દેટ વુડ ઇન્ફ્લુઅન્સ અવર ઓન કોન્શિયસનેસ એન્ડ થોટ્સ. આપણી પોતાની સભાનતાને અને વિચારોને પ્રભાવિત કરે તેવા સૂચન આપણે આપણી જાતને જ આપીએ છીએ. Let's do this exercise. You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eyes closed. Settle back in a chair and close your eyes. હું અપેક્ષા રાખું કે તમે પણ આ એક્સરસાઇઝ હું જેમ જેમ બોલતો જાઉં તેમ સાથે સાથે આંખો બંધ રાખીને કરો. So sit in a chair and close your eyes. Start counting backwards from 99 to 70. Count slowly to fit in with your breathing. તમે જેમ જેમ ક્રમમાં સંખ્યા ગણતા જાઓ તેમ તેમ તમારા શ્વાસોશ્વાસને તેની સાથે ગોઠવતા જાઓ. When you count one number, breathe in. When you count another number, breathe out. Okay, 70 સુધી પહોંચી ગયા. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. 69 to 30 બેકવર્ડ્સ આપણે ગણતરી ચાલુ રાખી છે, આપણે પગથિયા ઉતરી રહ્યા છીએ. કલ્પના કરો, અદ્ભુત બ્યુટીફુલ સ્ટેરકેસ છે. સ્ટેરકેસ એટલે સીડી, દાદર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, એટલે જેમ જેમ તમે પગથિયા ઉતરી રહ્યા છો તેમ તેમ તમારા શ્વાસોશ્વાસ તેની સાથે તાલ મિલાવી રહ્યા છે. ફીલ ઇટ એન્ડ સી ધ બ્યુટીફુલ સ્ટેરકેસ. તમારી સામે જે લંબાતી જાય છે તે સ્ટેરકેસને જુઓ. ઇટ્સ વેરી બ્યુટિફુલ. જસ્ટ ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, એટલે સરસ કાલીન બિછાવેલ છે, ગાલીચો છે, જેથી તમારી જે પગથિયા ઉતરવાની પ્રક્રિયા છે તે એફર્ટલેસ થઈ જાય છે. તમને શ્રમ પડતો નથી, પગ પર વજન પણ આવતું નથી. નાવ 30 પહોંચી ગયા. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0 વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન અ લક્ઝરિયસ લિફ્ટ as large as a room, carpeted.
with views of landscape outside. Watch the decreasing numbers along with your breathing. 29 થી આપણે નીચે ઉતરી રહ્યા છીએ ત્યારે પોતાની જાતને એક લિફ્ટમાં જોઈએ છીએ. સંપૂર્ણ સુવિધાથી સજ્જ લિફ્ટ છે, કદાચ મોટા રૂખખંડ જેવી છે. લિફ્ટમાં પણ સરસ મજાનો ગાલીચો છે. તમે અત્યારે મોટા મોટા મોલ્સમાં ફરતા હશો તો સરસ મજાની લિફ્ટ્સ જોઈ હશે. તમે અમુક લિફ્ટ્સ એવી હોય છે કે તેમાંથી તમે બહાર જોઈ શકો અને બહારનું કુદરતી દૃશ્ય તમને જોવા મળે છે. વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, સરસ મજાના ટેકરા ટેકરીઓ છે, ઝરણા છે, વૃક્ષો છે, અદ્ભુત દૃશ્ય છે. એન્ડ તેની સાથે સાથે નીચે ઉતરતી વખતે લિફ્ટના નંબર્સને પણ જુઓ, એક પછી એક નંબર ઘટી રહ્યા છે અને તેને તમારા શ્વાસોશ્વાસ સાથે તાલ મેળવીને જુઓ. નાઉ એઝ યુ અરાઈવ એટ ઝીરો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. Find a comfortable chair in your room and settle back in it. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes. In this exercise, we control our breathing with numbers. So our thoughts are diverted from thinking about tireless situations or from thinking about some difficult situation. We start counting numbers, we start imagining. આપણે કલ્પનાઓ કરીએ છીએ, અદ્ભુત દૃશ્યો જોઈએ છીએ, આપણું મન સરસ મજાની ચીજ વસ્તુઓ જોઈ રહ્યું છે, સુંદરતા માણી રહ્યું છે. એટલે આપણું મન ડાયવર્ટ થાય છે અને સરસ મજાની રૂમમાં આપણે જ્યારે પ્રવેશીએ છીએ અને પોતાની ગમતી વસ્તુઓ ત્યાં જોઈએ છીએ, જાણે આપણો જ રૂમ છે અથવા તો આપણો પ્રાઇવેટ રૂમ છે એમ માનીએ છીએ. સરસ ખુરશીમાં બેસી જઈએ છીએ, આંખો તો આપણી બંધ જ છે, આ બધું આપણે કલ્પનામાં કરી રહ્યા છીએ અને શાંતિથી બેસીએ છીએ ત્યારે આપણે અનુભવીએ છીએ કે આપણને આરામ મળી રહ્યો છે. જ્યાં સુધી આપણે ફ્રેશનેસ અનુભવીએ નહીં ત્યાં સુધી આપણી આંખો બંધ રાખવાની છે અને જ્યારે સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ જાય ત્યાર પછી આપણે આપણી આંખો તે ફ્રેશનેસ સાથે જ ખોલીએ છીએ. અત્યારે આપણે મિત્રો બે એક્સરસાઇઝિસ જોઈ. જ્યારે પણ ટેન્સ્ડ સિચ્યુએશન આવે, જ્યારે પણ સ્ટ્રેસ વાળી કોઈ સિચ્યુએશન આવે, પરિસ્થિતિ એવી ઊભી થાય કે આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, ત્યારે આ નાનકડી એક્સરસાઇઝિસ જે એક મિનિટથી ઓછો સમય લેનારી છે તે જો આપણે કરીએ તો આપણે મોટી હાનિમાંથી બચી શકીએ છીએ. આપણે જાણીએ છીએ ઘણીવાર ન્યૂઝપેપરમાં અને રેડિયો પર અથવા તો ટેલિવિઝન પર આપણે અમુક સમાચાર સાંભળીએ છીએ જે આપણને હલબલાવી નાખે. મોટી મોટી સેલિબ્રિટીઝ હોય તે લોકો આત્મહત્યા કરતા હોય છે માત્ર ને માત્ર સ્ટ્રેસ અને સ્ટ્રેસને કારણે આવતા ડિપ્રેશનને કારણે, એ લોકો હતાશામાં સરી જવાને કારણે ખોટું પગલું ભરી લેતા હોય છે. તો આવા સામાન્ય બે નાની એક્સરસાઇઝ કરી અને આપણે આપણી જાતને આપણા વિચારોને કંટ્રોલ કરી શકીએ છીએ. મિત્રો આ બંને એક્સરસાઇઝિસ ખાસ ધ્યાનથી જોજો, વાંચજો. યુ વિલ હેવ ટુ રાઇટ અ શોર્ટ નોટ ઓન સેલ્ફ હાઇપ્નોસિસ ઇન ધ બોર્ડ એક્ઝામિનેશન. સો રીડ ઓલ ધ સ્ટેપ્સ વન બાય વન અગેન એન્ડ પ્રિપેર અ શોર્ટ નોટ. થેન્ક યુ, બાય.